નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું 7 PM ડિબેટમાં. જીવનમાં સફળતા એ કોઈ પણ વ્યક્તિ માટે અતિ મહત્વની બાબત છે. પણ સફળતા એટલે શું? પૈસો, માન, સન્માન, પદ કે પછી કંઈક બીજું જ? માનવીનો સ્વભાવ હોય છે કે તે કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંકળાય ત્યારે તેનું પોતાનું એક લક્ષ્ય હોય છે. પણ સમય જતાં, પડકાર વધતા જ માનવી ભૂલી જતો હોય છે કે તેને કયા આશયથી જે તે પ્રવૃત્તિઓની શરૂઆત કરી. રાજકારણમાં પણ મોટાભાગે આવું જ કંઈક જોવા મળતું હોય છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છીએ કે કોઈ પણ ધારાસભ્ય, નેતા કે મંત્રી માટે અચાનક જ તેમને બનાવવા ઘડવાવાળી પાર્ટી કરતાં તેમનો સમાજ તેમના માટે મહત્ત્વનો બની જાય છે. અને જે તે પદ પ્રાપ્ત કરવાની તેમની ઈચ્છા એટલી તો વધી જાય છે કે જો તેમને તે પદ પ્રતિષ્ઠા ન મળે તો તેમના સમાજને આગળ ધરીને તેઓ પાર્ટીનો જ વિરોધ કરી બેસતા હોય છે. શું તેઓ ભૂલી ગયા હોય છે કે જે તે પદ તેમની પાસે હતું કે હોઈ શકે તે માત્ર તેમના સમાજ માટે નહીં પરંતુ સમગ્ર જનતાની જવાબદારી માટે આપવામાં આવ્યું હોય છે, કે પછી રાજકીય કારકિર્દી ખતમ થઈ જવાનો તેમને ભય હોય છે? આ તમામ સવાલો અહીંયા ઉપસ્થિત થાય છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કર્યા બાદ કોળી સમાજના વિરોધના સૂરો ઉઠ્યા હતા. આ ઘટના બાદ તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને આ બેઠકમાં કોળી સમાજને થયેલો અન્યાય અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠક બાદ કોળી સમાજ દ્વારા ભાજપ અને કોંગ્રેસના હાઈકમાન્ડને ખાસ પત્ર લખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં ઓલપાડના કોળી સમાજના ધારાસભ્ય મુકેશ પટેલ અને RC પટેલને આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે મંત્રીમંડળમાં સમાવવા માંગ કરી. અને આ વાતની પુષ્ટિ કરતા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠવાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ભાજપના મંત્રી પુરુષોત્તમ સોલંકી સાથે ખાસ બેઠક કરવામાં આવશે અને આગામી રણનીતિ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ કોળી સમાજ દ્વારા આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે નજીકના સમયમાં સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે અને ભાજપ અને કોંગ્રેસને સમાજની તાકાત દેખાડવામાં આવશે. આ પહેલાં આપણે જોઈ ચૂક્યા છીએ કે પાટીદારોના મોટા પાયે વિરોધ અને સરકાર સામે સતત ઘર્ષણ છતાં પણ નીતિન પટેલે ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી ભવ્ય જીત હાંસલ કરી અને ગત ટર્મ કરતાં જ્યારે આ ટર્મમાં અલગ ખાતાઓ આપવામાં આવ્યા ત્યારે તેમની નારાજગીનો સામનો પણ ભાજપ પાર્ટીએ કરવો પડ્યો હતો. આમ હાલમાં વિપક્ષના નેતાના મામલે કુંવરજી બાવળિયા નારાજ છે અને ખાતાની ફાળવણીને લઈને પુરુષોત્તમ સોલંકી નારાજ જોવા મળી રહ્યા છે, ત્યારે સમાજ, સ્થાનિક અને જરૂરિયાતમંદ લોકોનો વિકાસ આ નારાજગીથી થશે કે પછી પદ, મોટું, પ્રતિષ્ઠા, સત્તા કે પછી જનતાની સેવા? જી હા, આમ રાજ્ય સરકાર અને વિપક્ષ અને સ્થાને પાટીદાર ચહેરાને મહત્વ મળતા કોળી સમાજના નેતાઓએ આખરે ખુલીને નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015થી પાટીદાર અનામત આંદોલનના પરિણામે પાટીદાર સમાજ અને તેમને લગતી સમસ્યાઓ સતત ચર્ચામાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પાટીદાર સમાજને પોતાની તરફ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા અને ચૂંટણી પહેલાં પણ પાટીદાર અનામતનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો, જેને પરિણામે આ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓનું કદ પણ બંને રાજકીય પક્ષોમાં વધ્યું છે. અને પરિણામે અત્યારે કહી શકાય કે કોળી સમાજ, ચાહે વિપક્ષની વાત હોય કે પછી શાસક પક્ષની વાત હોય, આ બંનેમાં કોળી સમાજ નારાજ જોવા મળ્યો છે. અહીંયા અનેક સવાલો ઉત્પન્ન થાય છે. જી હા, નેતાઓ માટે સેવા કરતા સત્તા શા માટે વધારે મહત્વની છે? બિલકુલ, અહીંયા એટલા માટે આ સવાલ ઉત્પન્ન થાય છે કારણ કે અલ્ટિમેટલી તેઓ ક્યાંક ને ક્યાંક પ્રજાની સેવા કરવા માટે આવ્યા છે, પરંતુ અહીંયા કોઈને કોઈ રીતે સેવા કરતા સત્તા વધારે મહત્વની હોય છે? નેતાઓ માટે સેવા કરતા સત્તા શા માટે વધારે મહત્વની છે, એક મોટો સવાલ છે. સાથે શું આ નારાજગીથી કોઈ પણ પક્ષને નુકસાન થઈ શકે છે? જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને લઈને કોળી સમાજની નારાજગી સામે આવી છે, ત્યારે સવાલ ચોક્કસથી ઉત્પન્ન થાય છે કે શું કોઈ પણ પાર્ટીને આગળના સમયમાં નુકસાન થઈ શકે છે ખરા? અને નારાજગી દૂર કરવા માટે સમાજને ભેગો કરીને શક્તિ પ્રદર્શન કરવાની જ્યારે વાત સામે આવે છે ત્યારે આ શક્તિ પ્રદર્શન કેટલું યોગ્ય કહી શકાય? આવા અનેક સવાલો અહીંયા ઊભા થયા છે. અહીંયા બંને પક્ષ જે રીતે, ભાજપ અને કોંગ્રેસ બંનેથી જે રીતે ખફા જોવા મળી રહ્યા છે તેને જોતા
શું પરિણામ આગળના સમયમાં આવે તેવી શક્યતા છે એ પણ એક મોટો સવાલ છે. કોઈ રીતે આ તમામ આ બંને નેતાઓ પોતપોતાની રીતે નારાજ જોવા મળી રહ્યા છે, તેને જોતા હવે આગળના સમયમાં શું કોઈ મોટું નુકસાનનો સામનો પાર્ટીએ કરવો પડશે, આવા અનેક સવાલો ઉત્પન્ન થયા છે. અહીંયા સવાલ એ પણ છે કે સમાજથી પાર્ટી મોટી કે પાર્ટીથી સમાજ મોટો, કારણ કે જે તે નેતા જે તે સમયે જે તે પાર્ટીને મહત્ત્વ આપતા હોય છે, સમય જતાં પાર્ટીથી ખફા થઈ અને સમાજને આગળ ધરી દે છે અને વિરોધ પ્રદર્શન પણ કરતા હોય છે, ક્યારેક રાજીનામાની ધમકી તો ક્યારેક શક્તિ પ્રદર્શન. સવાલ એ થાય છે પાર્ટી સાથે જ પોલિટિક્સ કેટલું યોગ્ય અને આ પ્રકારની નારાજગી કેમ યોગ્ય છે, કેવી રીતે તેઓ આ નારાજગીને યોગ્ય માને છે, કારણ કે તે લોકોને કોઈ ને કોઈ રીતે પોતાના પદ અને પોતાને મળતા ખાતાને લઈને નારાજગી છે, તો શું જનતાની સેવા એ મહત્વની નથી? અહીંયા જે રીતે સવાલ ઉત્પન્ન થયા છે એક પછી એક, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ સઠીક સવાલ ઊભા કરી રહ્યું છે કે પાર્ટીથી મોટી જાતિ, શું પાર્ટીથી મોટો છે સમાજ, આવા અનેક સવાલ એવા ઉત્પન્ન થયા છે. કારણ કે શરૂઆત થઈ ઓબીસીથી, ત્યારબાદ પાટીદાર, ત્યારબાદ દલિત અને હવે કોળી સમાજ નારાજ થયો છે. અને એ જોવાની એ વાત છે માત્ર સમાજ નહીં પરંતુ સમાજના મોટા નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ત્યારે એક પછી એક સમાજ જ્યારે આગળ આવે છે, એક પછી એક સમાજના નેતાઓ જ્યારે આગળ આવે છે પોતાની નારાજગીને લઈને, ત્યારે સમાજ મોટો કે પાર્ટી મોટી આ સવાલ ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ તરફથી કોળી સમાજને અન્યાય થતા તાજેતરમાં અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક મળી અને આ બેઠકમાં કોળી સમાજને થઈ રહેલા અન્ય મુદ્દે પત્ર લખવાનું નક્કી કરાયું હતું. આ પત્રો મોકલી દેવાયા છે. ભાજપ અને કોંગ્રેસના હાઈકમાન્ડને આ પત્ર લખીને કોળી સમાજને ન્યાય આપવાની વાત કરવામાં આવી છે. તો જે રીતે કોળી સમાજની આ નારાજગી સામે આવી છે અને તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને કોળી સમાજ બંને પક્ષથી ક્યાંક ક્યાંક નારાજ જોવા મળી રહ્યો છે, ક્યાંક વિપક્ષના નેતાને લઈને તો ક્યાંક પછી ખાતાની ફાળવણીને લઈને અને સમાજ સાથેના જે તમામે તમામ અન્યાયને લઈને હવે જ્યારે પત્ર લખવામાં આવ્યો છે, ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરો અમારી સાથે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખજી અને ચંદ્રોદન પીઠવાલા જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રેસિડેન્ટ છે તેઓ પણ જોડાયા છે. સૌ પ્રથમ હું ચંદ્રવદન પીઠવાલા આપણે પૂછવા માંગીશ, આપ અખિલ ભારતીય કોળી સમાજના પ્રેસિડેન્ટ છો અને જે રીતે આ પત્ર લખવામાં આવ્યો છે આપણા સમાજ દ્વારા અને જે રીતે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે, કયા કયા મુખ્ય મુદ્દાઓ આપણે લાગે છે કે જેથી કરીને કોળી સમાજને અન્યાય થાય છે એવું આપ મહેસૂસ કરો છો? ભારતીય જનતા પક્ષ તરફથી ગુજરાતની અંદર અત્યારે ચૂંટણી પતી ગઈ પછી મોટી સંખ્યાની અંદર કોળી સંખ્યાના ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે, એમને મંત્રીમંડળની અંદર સામેલ કરવા જોઈએ. ખાસ કરીને પુરુષોત્તમભાઈ સોલંકી જે પાંચ પાંચ નામથી ચૂંટાતા આવે છે, છતાં પણ એ રાજ્ય કક્ષાના
મંત્રી તરીકે જ રહ્યા છે, એમને પ્રમોશન મળવું જોઈએ. સિમિલરલી આરસી પટેલ જે જલાલપોરના છે એ પણ 5 સમથી ચૂંટાતા આવે છે અને હજી સુધી એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. તે જ રીતે અમારા ઓલપાડ વિભાગમાંથી મુકેશ પટેલ એ પણ સેકન્ડ જીતીને આવે છે, સારું એવું વર્ચસ્વ જમાવે છે, સારી એવી સેવા કરે છે પ્રજાની, એમને પણ મંત્રીમંડળમાં લેવા જોઈએ એ અમે એક માંગણી કરી છે. અને પત્રમાં અમે અમારા સમગ્ર પોલીસ સમાજ જે રીતે પોલીસ સમાજની સાથે અવગણના કરવામાં આવે છે બંને પક્ષો મારફતે, એ રીતે અમે અમારી નારાજગી પણ વ્યક્ત કરી છે. અને બીજી બાજુ જોઈએ તો કોંગ્રેસ પક્ષે જણાવવામાં આવ્યું છે કે કુંવરજીભાઈ બાવળીયાને જે સૌરાષ્ટ્ર વિસ્તારની મોટી જવાબદારીઓ આપી હતી અને એ જવાબદારીમાં સફળતાપૂર્વક ઘણી સીટો જીતી લાવ્યા અને એમને જે સ્થાન મળવું જોઈએ હતું જે એની એલિવેટ સિનિયરિટી પ્રમાણે એ એમને મળ્યું નથી. એ જ રીતે એ પણ જણાવ્યું છે કે કોળી સમાજ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર જે પરિણામ આવ્યું છે એ જોવા જઈએ તો છેલ્લા 9 વર્ષથી કોંગ્રેસ પક્ષ દ્વારા પીસીસી એટલે પ્રદેશ કમિટીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર કોઈ પણ કોળી આગેવાનોને સ્થાન મળ્યું નથી અને એ કારણે કોળી સમાજ કોંગ્રેસથી થોડો દૂર થયો છે અને એને કારણે કોંગ્રેસે ત્યાં હાર મેળવવી પડી છે અને એમને બંને પક્ષને ભારતીય જનતા પાર્ટી વિચાર કરવા કહ્યું છે કે તમારે મંત્રીમંડળની અંદર બીજા નવા અમારા સમાજના ધારાસભ્યને લેવા જોઈએ. એ જ રીતે કોંગ્રેસને પણ કીધું છે કે તમે જે નિર્ણય લીધો છે એ નિર્ણય તમે લીધો છે એની અંદર તમારે ફેરવિચાર કરવી જોઈએ, ક્યાં તો પછી અમારા સમાજના દરેક મોભીઓને સારું એવું સ્થાન મળે અને હવે પછી નવી પીસીસી પણ બનાવે તેની અંદર દરેક સમાજના નેતાઓને સારી રીતે સમાવી લેવા જોઈએ. આ જે મીટિંગ કરી છે અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે એ ગુજરાત માટે સીમિત નથી, એ આખા દેશના દરેક રાજ્યની અંદર છે અને કોળી સમાજ દેશની અંદર પથરાયેલો છે એટલા માટે અમે આ શરૂઆત કરી છે. ઠીક છે, આપ જે પ્રકારે દક્ષિણ ગુજરાત, હું આપને એક મુદ્દો અહીંયા એ ચર્ચા કરવા માંગીશ, આપણે આપ જેમ કે જે પ્રકારે આપણે કોંગ્રેસને લઈને દક્ષિણ ગુજરાતની વાત કરી, છેલ્લા 9 વર્ષમાં કોળી સમાજને દક્ષિણ ગુજરાતમાં ક્યાંય સ્થાન નથી મળ્યું, પરંતુ આ વખતની ચૂંટણીમાં આટલા આટલા વિરોધ આટલા આટલા મુદ્દાઓ હતા છતાં પણ ભાજપ દક્ષિણ ગુજરાતમાં ઘણી સફળ થઈ હતી, તો કોંગ્રેસ પોતે જ જ્યારે ત્યાં સફળ નથી થઈ ત્યાં અલગ અલગ સમાજને લઈને કઈ રીતે તેઓ આગળ આવી શકશે? કહેવાનો મતલબ મારો એ હતો કે કોળી સમાજને જે પ્રતિનિધિત્વ એમના પક્ષની અંદર મળવું જોઈતું હતું, ખાસ કરીને દક્ષિણ વિભાગે નહોતું મળ્યું, એ ન મળ્યું એનું જ આ પરિણામ છે કે કોંગ્રેસ એ દક્ષિણ ગુજરાતની અંદર સારો દેખાવ કરી શકી નથી. ચંદ્રોદનભાઈ, જે રીતે અહીંયા આપ આપણા સમાજની વાત કરી રહ્યા છો, હું આપણી લાગણી બિલકુલ સમજું છું. ચોક્કસથી જ્યારે આટલા મોટા પ્રમાણમાં વારંવાર જ્યારે કોઈ એક વ્યક્તિ જીતતો હોય અને તેની સાથે જ્યારે સમાજ જોડાયો હોય ત્યારે તેની સાથેની આશા અપેક્ષા વધે એ એક માનવ જાતનો સ્વભાવ છે, એમાં કશું ખોટું નથી. પરંતુ પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાર્ટી માટે હવે જે રીતે જરૂરી બન્યું છે એ કોઈને કોઈ રીતે હવે તમામ સમાજને જોડે લઈને ચાલવું અને પાટીદાર સમાજનું પ્રભુત્વ હવે જે રીતે વધતું જતું જોવા મળી રહ્યું છે, નથી લાગતું કદાચ તેને આધારે પણ પાર્ટીના કોઈક સમીકરણ અત્યારે ચાલી રહ્યા હોય? એ પાર્ટીનો ઇન્ટરનેટ નિર્ણય છે, દરેક પક્ષને એ લોકો સાથે લઈને ચાલવું જોઈએ. અમારે કોઈ બીજા અન્ય સમાજને નુકસાન કરીને આગળ આવવું નથી, પણ અમારો જે હક છે અમારા કોળી સમાજને મળવો જોઈએ. ગુજરાતની અંદર કોળી સમાજની 24% વસ્તી છે અને સમગ્ર દેશની અંદર જોવા જઈએ તો 26% વસ્તી છે. એ કન્સિડરેબલ અમાઉન્ટ ઓફ ધી પોપ્યુલેશન એ હોવા છતાં પણ જો કોળી સમાજને કોઈ જગ્યાએ સ્થાન ન મળતું હોય તો એ બધી અવગણ અમે ક્યાં સુધી સહન કરીશું? અહીંયા મને સવાલ એ થાય છે ચંદ્રવેદનભાઈ કે શું કારણ આપણે લાગે છે કે કોંગ્રેસ અને ભાજપ બંને સમાજથી આપ ખફા છો, બંને સમાજ આપ બંને પાર્ટી આપના સમાજથી ખફા છે, શું અહીંયા કારણ? કારણ કે બે પાર્ટી જ્યારે આ નિર્ણય લઈ રહી છે અને કોઈને કોઈ રીતે અલગ અલગ પાર્ટીને પ્રોજેક્ટ કરી રહી છે, તો શું સમીકરણ કયા પ્રકારના ગણિત અહીંયા ભાગ ભજવી રહ્યા છે? રાજકીય પક્ષો એવા હોય છે કે સમાજના ભાગલા સમાજનું વિભાજન તો કરતો જ હોય છે અને કોળી સમાજની સુપડી સમાજ એટલો ગૌરવ સમાજ છે કે મદદ જ કરતો હોય છે હંમેશા, જયારે હક માંગવાનો ન મળતો હોય તો શાંતિથી સહન કરીને આશા રાખીને બેસી રહી છે. એટલે હવે હવે અંત આવી ગયો છે, હવે મારે આખા સમાજના અંદર જે કોઈ અલગ અલગ ભાગલાઓ પણ પડ્યા એ બધાને ભેગા કરી એક મંચ પર રાખી અને સમાજ માટે સમાજના હક માટે માંગણી કરવા માટેની તૈયારી અમારે બતાવી છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે ભાર્ગવભાઈ પરીખ પણ જોડાયા છે. ભાર્ગવભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. ભાર્ગવભાઈ, જણાવશો જે રીતે આપણે આખી ચર્ચા ચાલી છે અને કોળી સમાજ ખાસ કરીને જે રીતે નારાજ જોવા મળ્યો છે અને
ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ તરફથી જે રીતે કોળી સમાજને અન્યાય થતા તાજેતરમાં અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક મળી. આ બેઠકમાં કોળી સમાજને થઈ રહેલા અન્યાય મુદ્દે પત્ર લખવાનું નક્કી કરાયું. પત્રો મોકલી પણ દેવાયા અને ભાજપ કોંગ્રેસના હાઈકમાન્ડને પત્રો લખવામાં આવ્યા છે. ત્યારે આપ કેવી રીતે જુઓ છો એક સમાજના પોતાના અલગ અલગ ખાતા અને પદને લઈને જે નારાજગી સામે આવી છે અને આપ પોતે કેવી રીતે જુઓ છો રાજકારણના દ્રષ્ટિકોણથી? તરીકે જીગત જોવા જઈએ ને તો કોળી સમાજનું વર્ચસ્વ જે છે એ સુરેન્દ્રનગરથી લઈને છેક ભાવનગરના પટ્ટા સુધી છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર પણ 12 સીટો ઉપર એમનું પ્રભુત્વ છે. જો કોળી સમાજનું જો કોમ્બિનેશન કરીને રાખવામાં આવે તો ટોટલ 40 સીટ એવી થાય છે ગુજરાતની અંદર કે જે કોળી સમાજના પ્રભુત્વમાં ક્યાંક 10-15% માંડીને 33% સુધીનું એમનું એમની વોટ બેંક છે સુરેન્દ્રનગરના પટ્ટાથી શરૂ કરીને. આ આખા ગણિતની શરૂઆત જે થઈ હતી એ 90ના દશકથી થઈ હતી, જ્યારથી પુરુષોત્તમ સોલંકી મુંબઈ છોડીને જ્યારે ગુજરાતના રાજકારણમાં આવ્યા. મુંબઈ જો એમનો પહેલા બેઝ હતો અને પછી ગુજરાતના રાજકારણમાં આવ્યા. એ વખતે સોમા ગાંડા કોળીનું એક વજન હતું અને સોમા ગાંડા કોળી મૂળ સુરેન્દ્રનગરના હતા અને એમનું એક વજન બહુ મોટું ગણાતું હતું. એના કાઉન્ટરની અંદર પુરુષોત્તમ સોલંકી ઉભા થયા. તો એક કોમ્બિનેશન એ થયું કે જ્યારે ખજુરાહો કાંડ થયો એ વખતે સોમા ગાંડા કોળી એ શંકરસિંહ વાઘેલાની સાથે ગયા અને પુરુષોત્તમ સોલંકી બીજેપીમાં આવ્યા. તો કોળીઓનું કોમ્બિનેશન થયું અને અંદર આ વખતે જે રીતે પુરુષોત્તમ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકી હારી ગયા છે. ગઈ વખતે હીરા સોલંકીને પ્રધાન પદવું આપવાનું હતું પરંતુ અપાયું નતું. આ વખતે હીરા સોલંકી હારી ગયા છે. તો ક્યાંક ને ક્યાંક એ દેખાઈ રહ્યું છે કે કોળી સમાજને પટેલ સમાજ કરતા ઓછું પ્રતિનિધિત્વ અપાઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક પ્રકારે જ કોળી સમાજની એક લાગણીની નારાજગીની લાગણી એમ અંદર જોવા મળી રહી છે. અને આ લાગણીના કારણે પુરુષોત્તમ સોલંકીને જે રીતે રાજ્યકક્ષાનું પદ આપવામાં આવ્યું છે તો હી વોઝ ડિઝર્વિંગ કે કેબિનેટ આપવામાં આવે, પરંતુ એમને રાજ્યકક્ષાનું પદ આપવામાં આવ્યું છે તો એના કારણે કોળી સમાજ નારાજ થયો છે. નંબર બે કે પટેલ સમાજને જે રીતે મહત્વ આપવામાં આવી રહ્યું છે અને પટેલ સમાજને જે રીતના પ્રધાનમંડળમાં સમાવેશ થયો છે એના કારણે માત્ર કોળી સમાજ જ નહીં અન્ય સમાજો પણ ઘણા મોટા અંશે નારાજ થયા છે. તમે જુઓ તો આદિવાસી અને દલિતોની સંખ્યા ટોટલ સીટ જોઈએ તો 40 સીટ થાય છે. એની એ 40 સીટની અંદરથી દલિત અને આદિવાસીને જે પ્રમાણે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એટલું કોળી સમાજને નથી આપવામાં આવ્યું. તો એ બંને પક્ષો દ્વારા નથી અપાયું તો એની એક નારાજગી ચોક્કસ જોવા મળે છે. અને એ બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે ઇલેક્શનની અંદર જ્યારે એમનો ઉપયોગ થતો હોય અને ટિકિટની વહેંચણી વખતે પણ સમાજનું પ્રતિનિધિત્વ ધ્યાનમાં રાખવામાં આવતું હોય તો ક્યાંક ને ક્યાંક એમને સત્તામાં ભાગીદારીનો હક બની જાય છે અને એ ભાગીદારીનો હક આ લોકો માગી રહ્યા છે. તો એ બંને પાર્ટી જોડે ભાગીદારી માગી રહ્યા છે સત્તાની અંદર. તો આ એક સમાજ સંગઠિત થઈને વાત કરશે પરંતુ આ ડેન્જર સિગ્નલ એ છે કે આ જ રીતે અલગ અલગ સમાજો પોતાનું પ્રતિનિધિત્વ માંગવા માટે અને સત્તા માંગવાનું શરૂ કરશે તો આવનારા દિવસોની અંદર રાજકારણની અંદર લોકસેવાના કરતા જ્ઞાતિવાદનું પ્રમાણ પહેલા કરતા પણ ઘણું વધારે જોવા મળશે જે ઉત્તર ભારતની અંદર જોવા મળે છે. એ જ પરિસ્થિતિ અહીંયા ગુજરાતમાં આવીને ઉભી રહેશે. બિલકુલ બિલકુલ. અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા યુવરાજસિંહ રાણા પણ. આપનું સ્વાગત છે યુવરાજભાઈ. યુવરાજભાઈ જણાવશો જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓથી જ્યારે કોળી સમાજ નારાજ છે, હું માત્ર અત્યારે આપણે કોંગ્રેસથી અગર વાત કરવાની કોશિશ કરીશ કે કોંગ્રેસ પક્ષે ક્યાંક ને ક્યાંક કોળી સમાજની અવગણના કરી હોય તેવું તમને લાગી રહ્યું છે? નથી લાગતું ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આટલા મોટા નેતાઓ આટલા સમયથી જ્યારે ફાળો આપી રહ્યા છે ત્યારે કઈ અંશે તેમને પણ ધ્યાનમાં લેવા જોઈતા હતા? જે પ્રકારે તેમનું કેવું છે, આપનું પોતાનું શું મંતવ્ય છે, કોંગ્રેસ પાર્ટીનું શું મંતવ્ય આ મુદ્દા પર આપી રહ્યા છો? પહેલા તો કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તામાં જ નથી. એટલે આ જ્યાં વર્ચસ્વ કે માંગણી કે કંઈ બી હોય એ જ્યાં સત્તા જેની પાસે હોય એની પાસે હોય. એટલે કોળી સમાજ અત્યારે એકત્ર થઈને જે માંગણી કરી છે ભાજપ પાસે પોતાની મંત્રીપદ માટે કે જે રાજ્યપદ રાજ્યકક્ષાનું મંત્રીપદ આપ્યું છે એનાથી સંતુષ્ટ નથી અને એનાથી આગળ વધીને કદાચ એ બે મંત્રી માંગી રહ્યા છે. એટલે આ વાત બધી ભારતીય જનતા પાર્ટીની છે, કોંગ્રેસની છે નહીં. કોંગ્રેસ અત્યારે સત્તા નથી એટલે કોંગ્રેસ પાસે કોળી સમાજે એવું કંઈ માંગવાનું આવતું નથી. અને કોંગ્રેસમાં જે સોમાભાઈનું નામ આપ્યું એમનું પૂરેપૂરું વચન છે, કોળી સમાજનું વર્ચસ્વ અને બધું છે જ. એટલે કોંગ્રેસમાં એમને અન્યાય છે એવું મને કોઈ જણાતું નથી. યુવરાજભાઈ, પરંતુ જે રીતે વિપક્ષના નેતાને લઈને ચર્ચા ચાલી હતી એમાં પરેશ ધાનાની સાથે સાથે કુંવરજી બાવળીયાનું નામ પણ એટલું આગળ હતું, એટલે વિપક્ષના નેતા તરીકે પણ તમને આશા હતી કે તેમના નેતાને પ્રોજેક્ટ કરવામાં આવે, ત્યાં કોંગ્રેસ કંઈક કરી શકે એમ હતું તેમના કહેવા મુજબ, તેને લઈને શું કહેશો?
પરેશ ધાણાની વિપક્ષના નેતા તરીકે ચૂંટાવા કે એમને નક્કી કરવા પાછળના ઘણા બધા કારણો છે. કુંવરજી બાવળિયા જે છે, તમે જે નામ આપ્યું, એ અમારા માટે પાર્ટીના એક સન્માનીય નેતા છે અને એમનું ચોક્કસ સ્થાન છે. પરંતુ આજે અહીંયા પરેશ ધાણાની આપે કરી તો એ છે અને વિધાનસભાની અંદર આક્રમક રીતે એ રજૂઆતો કરતા હોય છે અને હાઈકમાન્ડને બધી રીતે યોગ્ય લાગ્યું હશે, તેમનું નામ નક્કી કર્યું હશે. પણ એનો અર્થ એવો નથી થતો કે અહીંયા કુંવરજી બાવળિયાનું અપમાન કર્યું છે કે એમનું અહીંયા કંઈ સ્થાન નથી. કુંવરજી બાવળિયા પણ પાર્ટી માટે એટલા જ સન્માનીય નેતા છે અને એનું સન્માન હંમેશા જળવાય જ છે. ઠીક છે ચંદ્રધનભાઈ, આના પર આપ કી કહેવા માંગશો, ખાસ કરીને કારણ કે આ સ્પષ્ટતાથી છે કોંગ્રેસ પાર્ટી તરફથી? ચંદ્રોદભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર જણાવશો. હેલો જી ચંદ્રોદભાઈ, જે રીતે અહીંયા યુવરાજસિંહ રાણા પાસેથી આપણે જે સ્પષ્ટતા લીધી કોંગ્રેસ પાર્ટી તરફથી, તેને લઈને આપ શું કહેવા માંગશો? મેં કીધું કે બંને મહાશયોનો મને બિલકુલ અવાજ સંભળાયો, ઓડિયો સંભળાયો જ નથી. ઓકે, એમની શું કોમેન્ટ હતી મને ખ્યાલ છે, તેનાથી અજાણ છું. ઠીક છે, કોંગ્રેસ પાર્ટી જે સ્પષ્ટતા કરી છે, જેમના તરફથી યુવરાજસિંહજી આવ્યા છે આપણી સાથે આ ચર્ચા કરવા માટે, તેમનું એવું કહેવું છે કે અત્યારે પહેલી વાત તો એ કે 25 વર્ષથી ભાજપ અહીંયા છે નહીં, એટલે કે કોઈ પણ માંગણીને લઈને વાત હોય તો પક્ષ કોંગ્રેસ પાર્ટી શાસનમાં જ નથી, એટલે એનો કોઈ સવાલ જ નથી આવતો. અને જ્યારે તમને પૂછવામાં આવ્યું વિપક્ષના નેતા તરીકે, તો તમને લાગે છે કે આ એક પાર્ટીનું ડિસિઝન છે, એક રિસ્પેક્ટ સાથે આ ડિસિઝન લેવામાં આવ્યું છે, અને પરેશ ધાનાણી વિપક્ષના નેતા તરીકે વધારે એગ્રેસિવ તેમને લાગ્યા છે પાર્ટીને, અને એનો મતલબ એવો પણ નથી કે તેમને એટલે કે કુંવરજી બાવળાને સન્માન નથી આપવામાં આવ્યું, તેમની જગ્યાએ તેમનું વર્ચસ્વ તો છે જ પાર્ટીમાં. શું કહેશો તેને લઈને આપ? એમના એંગલ કે એમને જે વિચાર્યું હોય એ અમને કદાચ સાચું લાગતું હોય છે, પણ અમે સમાજની રીતે અમે અમારા એંગલ પર ઉભા રહીને જોઈએ છે, એમની સાથે કુંવરજીભાઈ સાથે અન્યાય થયો છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પાર્ટીનો નિર્ણય હોઈ શકે, અમે પાર્ટીને એ જ વિનંતી કરી હતી કે અમારા પક્ષની અંદર નિર્ણય લેવો જોઈએ તમારે. પાર્ટીને જે એટલા કે પાર્ટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ટુ ટેક ડિસિઝન, એટ ધ સેમ ટાઈમ વી ઓલ્સો આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ટેક ધ ફ્યુચર પ્રિકોશન એન્ડ ફ્યુચર કોર્સ ઓફ એક્શન. ચંદ્રધનભાઈ, એક સવાલ એ થાય છે કે જે રીતે કોળી સમાજને લઈને આપ પોતે આગળ આવ્યા છો, સ્વાભાવિક છે આપ આટલા સમાજ સાથે આટલા લાંબા સમયથી જોડાયેલા હો, આપણે સમાજમાં ઘણી બધી કાર્ય પ્રવૃત્તિઓ કર્યા હોય, આટલા મોટા નેતાઓ હોય, ધારાસભ્યો હોય, અને જે રીતે આટલા સમયથી જીતતા આવ્યા છે, એક આશા અપેક્ષા એક મહત્વાકાંક્ષા ઊભી થાય એમાં કોઈ બેમત નથી. પરંતુ જો દરેક સમાજ આ રીતે વિચારવા લાગશે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે ચંદ્રધનભાઈ, ઓબીસી સમાજમાં આ સ્થિતિ છે, પાટીદાર સમાજમાં આ સ્થિતિ છે, હવે કોળી સમાજ હવે આગળ આવ્યો છે આપનો, આ સિવાય એક પછી એક તમામે તમામ સમાજમાં આવું જોવા મળ્યું છે કે પોતાના જ સમાજના નેતા હોવા જોઈએ, નતર પછી સમાજ શક્તિ પ્રદર્શન કરશે અથવા આગળ આવશે, આમાં ઓવરઓલ જનતાનો વિકાસ કેવી રીતે થઈ શકશે? આની અંદર હું અમે એમ નથી કહેવા માંગતા કે અમારા સમાજનું ફક્ત પ્રભુત્વ મળવું જોઈએ, દરેક સમાજને સંતુલનતા જાળવી રાખી બધાની સરખી રીતે પ્રધાને મળવું જોઈએ, અને જ્યાં જ્યાં જેમની જે કઈ કાર્ય શ્રેણી સારી દેખાઈ હોય તેમને ખાસ મહત્વ આપવું જોઈએ. કારણ અને બીજી વસ્તુ એ છે કે આજે પોલિટિકલ પાર્ટી ક્યાંથી બની, સમાજ વ્યક્તિ સમાજ સાથે જોડાયેલો હોય છે, અને સમાજ જયારે પોલિટિકલ પાર્ટી સાથે જોડાય ત્યાર પછી પોલિટિકલ પાર્ટી મજબૂત થતી હોય છે. પાર્ટીએ પણ એ ભૂલવું નહીં જોઈએ. બિલકુલ બિલકુલ. ભાર્ગવભાઈ, મને એ કહેશો કે દલિત આંદોલનથી શરૂઆત થઈ ત્યારે દલિતો એકઠા થયા, એની જોડે જોડે થોડાક સમયમાં ઠાકોર સમાજ આગળ આવ્યો, ત્યારબાદ પાટીદાર સમાજ આપણે જોતા આવ્યા છે છેલ્લા 3 વર્ષથી કેટલું એક્ટિવ છે અને કેટલું સરકારની વિરોધમાં ગયું, આ તમામની સાથે સાથે હવે કોળી સમાજ, એટલે કે ક્યાંક ને ક્યાંક જાતિવાદી રાજકારણ એની જાતે જ ઊભું થઈ રહ્યું છે, પાર્ટી તો પછી કરે છે. શું લાગે છે આનો ઉકેલ શું હોવો જોઈએ, એક સંતુલન આવા કેવા પ્રકારનું બેસવું જોઈએ? બિલકુલ, સંતુલન આની અંદર જરૂર બેસવું જોઈએ અને સંતુલન બેસાડવાની બહુ જરૂર છે. હું તમને જસ્ટ હમણાં જ એ ડેટા જોતો હતો કે જન અધિકાર મહાસંગઠન જે છે એણે રાજ્યપાલને એક આવેદનપત્ર આજે આપ્યું છે જીગર, અને એ આવેદનપત્ર આપીને એમ કહ્યું છે કે જે પ્રકારે જ્ઞાતિઓની સમરસતા બનાવવી જોઈએ તે જ્ઞાતિઓની સમરસતા નથી બનાવી, કોળી જ્ઞાતિ આદિવાસી અને દલિત આ ત્રણ જ્ઞાતિઓને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ એવી એ લોકોએ માંગણી કરી છે, અને જે ખરેખર રાજનીતિ માટે બહુ ડેન્જર છે. અને આ રીતે જો ઉભરશે આખી વાત, 19 જણાનું પ્રધાનમંડળ, 20માં મુખ્યમંત્રી થઈને,
તો 19 માંથી 6 પ્રધાનો જયારે પટેલ સમાજ ના હોય અને બાકીના અન્ય સમાજ માંથી લેવાની વાત આવે તો આ જે એક સમયે જે રીતે જનસંગઠન ઊભું કરીને બધા જ ઓબીસી ને એકત્રિત કરીને ઉભર કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એને હું બહુ બહુ જુદી રીતે એ રીતે જોઉં છું કે એક વર્ગ વિગ્રહનો એક એંધાણ આની અંદરથી દેખાઈ રહ્યો છે, કારણ કે એક ચોક્કસ સમાજની વિરુદ્ધ અલગ તમામ સમાજોને ભેગા કરવાનો એક પ્રયત્ન બીજા સંગઠન દ્વારા થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક દલિત આદિવાસી અને કોળી સમાજની આડી થયેલી લાગણીઓનો બીજા લોકો લાભ ઉઠાવી રહ્યા છે અને જે કદાચ આવનારા દિવસો માટે ગુજરાતના રાજકારણ માટે પણ આ ગંભીર પરિસ્થિતિ છે. બિલકુલ કહી શકાય ગંભીર પરિસ્થિતિ છે. યુવરાજભાઈ આપ જણાવશો, હવે આપણી પાર્ટી જ્યારે મજબૂત થતી જાય છે અને 80 બેઠક સાથે એક વિપક્ષનું એક મજબૂત એક કહેવાય કે આ પાર્ટીએ પોતાનું એક કહી શકાય કે જોડાણ કર્યું છે ગુજરાત સાથે, કોંગ્રેસનો હાથ જ્યારે મજબૂત કર્યો છે ત્યારે કોંગ્રેસ પાસે પણ ક્યાંક ને ક્યાંક આવશ્યકતા છે કે દરેક પક્ષ દરેક સમાજ જોડે તેની સાથે જોડાય, દરેક સમાજના મોભીઓ તેની સાથે જોડાય, તો જ કદાચ હવેના આગળના સમયમાં કોંગ્રેસ જે રીતે માંડમાંડ ઊભી થઈ છે આટલી સરસ રીતે એ કદાચ વધી સરસ રીતે ઊભી થઈ શકશે, ત્યારે આ પ્રકારની નારાજગી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે પણ નુકસાનકારક સાબિત થશે એવું લાગે છે આપને? જો પહેલા તો આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે જે આપણે અત્યારે ચર્ચા કરવા બેઠા છીએ મૂળ ભાજપની સમસ્યા છે, તમે અને આની સાથે કોંગ્રેસને ભેળવો નહીં એમાં, કારણ કે કોંગ્રેસમાં આવો કોઈ અસંતોષ નથી ને કોંગ્રેસમાં આવી કોઈ વાત નથી. આજે જે સમસ્યાથી આવેદનપત્ર જે કંઈ આપ્યું અને જે કંઈ નારાજગી કોળી સમાજની છે એ ભારતીય જનતા પાર્ટીની છે અને ભારતીય જનતા પાર્ટીની પહેલેથી જ એની રીતિનીતિ જ એવી રહી છે. એની અંદર આ એક સમાજ નહીં પણ શરૂઆત કરો તો સૌથી પહેલાં દલિત સમાજ, દલિત સમાજ બાદ પાટીદાર સમાજ, ત્યારબાદ નાના નાના પ્રજાપતિ સમાજ જેવા નાના નાના સમાજો પણ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીની રીતિનીતિથી નારાજ થયેલા છે અને એમાં એક આ નવો ઉમેરો થયો છે. એટલે આ જે કંઈ સમાજો નારાજગી છે, જે સમાજોની નારાજગી છે એ ભારતીય જનતા પાર્ટીની સાથેની છે. કોંગ્રેસ સાથે તો હંમેશા બધા જ સમાજો રહ્યા જ છે અને એ સમાજો જો સાથે જ રહ્યા હોય, મોટા માસાઓ જે તમે વાત કરીએ બધા કોંગ્રેસની સાથે રહ્યા હતા, એટલે જ તો આજે ગુજરાતમાં જે પરિસ્થિતિ હતી, જે આ ઇલેક્શન પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં ઘણી બધી સારી પરિસ્થિતિ કોંગ્રેસ પહોંચ્યું છે. ભારતીય જનતા પાર્ટી ભલે આજે સરકાર બનાવી છે પણ હવે કેવી રીતે સરકાર બનાવી એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. એમાં કેવી રીતે બની, શું શું થયું હશે એ બધું બધા શંકાના દાયરાની અંદર જ છે. જ્યારે કોર્ટમાં જાય ત્યારે ઈવીએમ મશીનો ગાયબ થઈ જાય કે ગાડીને એક્સિડન્ટ થઈ જાય અને સરકાર બનાવે, સરકાર બનાવે ત્યારે એમના કમૂરતામાં શરૂઆત કરે, એમાં મજૂર એમના શરૂઆતના એમના પ્રથમ દિવસે જ એક મજૂરનું મૃત્યુ થયું, ત્યારબાદ નીતિનભાઈ પટેલની નારાજગી હતી. એટલે પ્રથમ ગ્રહે જ એમને મક્ષિકા શરૂઆત થઈ છે અને અમે એવું માનીએ છીએ કે આમનાથી ભારતીય જનતા પાર્ટીથી તમામ સમાજો નારાજ છે અને કદાચ હવે ખબર નહીં હવે 5 વર્ષ પૂરા ના પણ કરે. વેલ, આપણે ચંદ્રવર્ધનભાઈને જ પૂછી લઈએ. ચંદ્રવર્ધનભાઈ, શું માત્ર ભાજપ પ્રત્યેની જ આ નારાજગી છે કે બંને પક્ષથી આ નારાજગી સામે આવી છે? બંને પક્ષ તરફથી આ નારાજગી સામે આવી છે. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી અને મારો ધ્યેય એટલો જ છે, એક જ સેન્ટર ઓફ માય માઇન્ડ, કે મારા સમાજના વ્યક્તિને પ્રભુત્વ મળવું જોઈએ. મારો સમાજ વ્યક્તિ સરકારમાં જઈને બેસે તો મારા સમાજની કંઈક સેવા કરી શકે, એ જ અમારો ઇન્ટેન્શન છે. અમારે કોઈ પક્ષ સાથે નુકસાની નથી કરી, કોઈ નુકસાન પણ નથી કરવું, પણ અમારે અમારા હક માટે તો લડવું જ પડશે. બિલકુલ, યુવરાજસિંહજી આપે સાંભળ્યું હશે કે તેમણે કીધું ચંદ્રવર્ધનભાઈએ કે આ બંને પક્ષને લઈને નારાજગી છે, માત્ર એક પક્ષને લઈને નારાજગી નથી. તમે એમના શબ્દોને સાંભળો ને શાંતિથી, એમણે કહ્યું કે મારો માણસ, મારા સમાજનો માણસ સરકારમાં જઈને બેસે. હા નહીં, પરંતુ એમણે કીધું કે ભાજપ કોંગ્રેસ, હું ફરી એકવાર આપણે સાંભળાવી દઉં ચંદ્રવર્ધનભાઈ, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફથી આવ્યા છે, તેમનું એવું માનવું છે કે માત્ર નારાજગી ભાજપ પક્ષને લઈને છે. હું ચાહીશ ફરી એકવાર આપણે સ્પષ્ટ કરી દો, કારણ કે આપણા સમાજ માટે ની સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે એમની સીધી નારાજગી ભારતીય જનતા પાર્ટી સાથે લડાઈ છે અને માંગ છે એ બંને, અને અમારે અમારા સંપૂર્ણ સમાજની, મારી નહીં પણ સમાજની નારાજગી કોંગ્રેસ એઝ વેલ એઝ બીજેપીની સાથે છે કે બંને પક્ષોમાંથી અમને જોઈએ તેટલું મહત્વ મળતું નથી, અમારી અવગણના થાય છે અને ફક્ત પોલિટિકલ પાર્ટીઓ મારફતે અમારા સમાજનો મત વોટ બેંક તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. યુવરાજસિંહભાઈ, બસ આ જ મુદ્દા પર આપણે ચર્ચા છે. આપે સાંભળ્યું ફરી એકવાર કે બંને પાર્ટીનું નામ અહીંયા આપવામાં આવે છે, કોંગ્રેસનું પણ નામ આપવામાં આવે છે. જી ભાર્ગવભાઈ કંઈક કહેવા માંગે છે, ભાર્ગવભાઈ જણાવશો.
સવાલ એ છે કે માત્ર કોળી સમાજની અંદર આ પરિસ્થિતિ ઉદ્ભવવાનું કારણ એ છે કે કોળી સમાજ છેલ્લા 20 વર્ષથી તમે જોવા જાઓ તો 20 વર્ષથી કોળી સમાજ બીજેપીની પડખે રહ્યો છે. જોડે જોડે સુરેન્દ્રનગરના પટ્ટામાં જોઈએ તો કોળી સમાજ કોંગ્રેસની તરફે રહ્યો છે. હવે જેમ મેં કહ્યું કે હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી આ બંને ભાઈઓનું ત્યાં આગળ એટલું મોટું હદ સુધીનું વર્ચસ્વ હતું અને સૌરાષ્ટ્રની અંદર આ વર્ચસ્વ તોડવાની અંદર કુંવરજીભાઈ બાવળિયાનો મોટો હાથ રહ્યો છે. તો કુંવરજીભાઈ બાવળિયા જયારે કોંગ્રેસના છે ત્યારે બહુ સ્વાભાવિક રીતે અપેક્ષાઓ બંને પક્ષ તરફથી રહેવાની, જ્ઞાતિની અપેક્ષા બંને પક્ષો પાસેથી રહેવાની છે, બીજેપી પાસેથી પણ રહેવાની છે અને કોંગ્રેસ પાસેથી પણ રહેવાની છે. હવે આની અંદર મુખ્ય મુદ્દો એ છે કે જે રીતે કોળી સમાજ અત્યારે માંગી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજ હવે જો પ્રધાનમંડળમાં એમના અન્ય નેતાઓનો સમાવેશ ન થાય તો એ લોકો બોર્ડ અને નિગમની અંદર એક સારા પદની અપેક્ષા રાખી શકે છે અને બોર્ડ ને નિગમની અંદર આવનારા દિવસોમાં મૂકવા પડશે. એ પરિસ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં થશે એના માટે જ આ શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. આ જ પ્રમાણે બીજા જે સમાજ છે એની અંદર પણ આ જ પરિસ્થિતિ થઈ છે. હમણાં જ દેત્રોજની અંદર દેત્રોજ પાસે ભાજપના જે ધારાસભ્યના સગ્ગાબેન ઉપવાસ ઉપર ઉતર્યા છે આ અલગ મુદ્દાને લઈને. તો પરિસ્થિતિ એ છે કે આખી પરિસ્થિતિનું નિર્માણ ધીમે ધીમે કાસ્ટ બેઝ પોલિટિક્સ ઉપર જે રીતે જઈ રહ્યું છે એ એક જોઈએ તો ક્યાંક ને સત્તામાં સેવા કરતા સત્તામાં ભાગીદારી દરેક કાસ્ટની અત્યારે મહત્વપૂર્ણ થવા માંડી છે. જે 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 પહેલા સેવા માટેનું રાજકારણ હતું એ હવે સત્તા માટેનું રાજકારણ બની રહ્યું છે. બિલકુલ. અહીંયા હું મને એ કહેશું ચંદ્રવદનભાઈ, જે રીતે હવે આ રાજકારણ હવે આગળ વધ્યું છે, કારણ કે સ્વાભાવિક રીતે ચૂંટણી પહેલાં કોઈ પણ પક્ષ હોય તમામ પક્ષને તમામ સમાજને જોડે રાખવાની વાત કરતો હોય છે, પરંતુ ત્યારબાદ સમીકરણ બદલાઈ જતા હોય છે. પરિણામ સેના પર આવે છે, કેટલું આવે છે એના આધારે પરિણામ બદલાતા હોય છે, સમીકરણો બદલાતા હોય છે. તો હવે આપે જે પત્ર લખીને હવે જે નારાજગી વ્યક્ત કરી છે બંને પક્ષ લઈને અને આ તમામની વચ્ચે આ પત્ર પછી પણ કોઈ મોટી એક્શન લેવામાં નહીં આવે અગર આપણા સમાજને લઈને, તો શું આગળની વિચારધારા હશે આપના સમાજની? અમે પત્રની અંદર અમારી નારાજગીની સાથે એક માંગણી કરી છે કે બંને પક્ષ મારફતે કે અમારા 15 રાજ્યના અધ્યક્ષ એમને મળીને ચર્ચા કરવા માંગે છે. જો ન આપે એક રિમાઇન્ડર ફરી આપીશું અને ત્યાર પછીની જે અમારી લાઇન ઓફ એક્શન હશે એ સમય બતાવશે. છતાં પણ આપણી પાસેથી હું જાણવા એટલા માટે માંગુ છું, કારણ કે આપનો આ આક્રોશ તમામ લોકો સમજી શકતા હશે, કોળી સમાજ પણ સમજી શકતો હશે. સમય તો બતાવશે જ, એમાં કોઈ સવાલ જ નથી. આપે જે ધાર્યું છે એ તો થશે. છતાં પણ અમે અમારા સમાજના બધા મતોને એક જગ્યા પર એકત્રિત કરીશું અને પછી નિર્ણય કરીશું કે ક્યાં આને લઈ જવા. બિલકુલ યુવરાજભાઈ, હવે જે રીતે બંને પાર્ટીને લઈને આ વસ્તુ આગળ આવી છે, કારણ કે જે હવે વસ્તુ એ થઈ છે કે કોળી સમાજે સ્પષ્ટતા કરી દીધી છે, બંને પાર્ટીથી નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે કોઈ પણ એક પાર્ટી માટે તક હોઈ શકે છે કે જો આ સમાજને સાચવી લે અને તેમનું માન સન્માન જળવાય એ રીતે ટ્રીટમેન્ટ આપે તો ચોક્કસથી એ પાર્ટીનું પોતાનું એક વજન વધી શકે એમ છે. પ્રથમ તો એમની નારાજગી જે છે મેં કહ્યું એમને સત્તાની કે સરકારમાં કઈ જગ્યા જોઈએ છે એ માટેની છે. પુરુષોત્તમ સોલંકીભાઈ પહેલા જ દિવસથી નારાજ છે, એ જ જાહેર વાત છે. રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસ વતીથી તમામ પક્ષ તરફ વતીથી કહું છું કે તમામ સમાજને સાથે રાખવામાં ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે અને કોળી સમાજને કંઈ એવું જે કંઈ પણ હશે તે અંગે કોંગ્રેસ પાર્ટી એમને નારાજગી ન થાય એવું તમામ કાર્યો કરશે. પરંતુ અહીં કોંગ્રેસ મુદ્દો જ નથી, અહીં એમની વાત જે છે સરકારની સાથેની છે કે ભારતીય જનતા પાર્ટી સાથેની જ છે. એ ફરીથી એટલા માટે કહું છું કે એમને જે મૂળ વાત હતી શરૂઆત ત્યાંથી જ થઈ, સરકારમાં જ્યારે એમને જે ખાતાઓ ફળવાયા ત્યાર પછી જ એમની નારાજગી સામે આવી છે. એટલે એમને મૂળ વાત ભારતીય જનતા પાર્ટીની સાથેની જ છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર આ એક સમાજ નહીં તમામે તમામ સમાજો નારાજ જ છે. એની અંદર આ સરકારની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ એ જે બે પાંચ કે અથવા તો ગણ્યા ગાંઠ્યા જે લોકો છે એ જ માત્ર ખુશ છે, બાકી બધા જ નારાજ છે. એટલે એમની આ નારાજગી માત્ર આ એક પાર્ટી સાથેની જ છે. પરંતુ આગામી સમયમાં ભાજપ કોંગ્રેસને રાજકીય તાકાત દેખાડવાના મૂળને આધારે શક્તિ પ્રદર્શન કરવાની વાત કરે છે, જેમાં કુંવરજી બાવળિયા પણ હશે અને ભરતસિંહ સોલંકી પણ હશે. તો શું આપના પાર્ટી માટે પણ ક્યાંક હવે જાગૃત થવાનો સમય નથી આવ્યો? ચોક્કસ છે, સમાજની તાકાત બતાવે, બળ બતાવે, એમાં ખોટું શું છે? બરાબર છે, ભલે બતાવે. અરે જો એમાં ભરતસિંહ સોલંકી છે તો એ જ અમારી હાલ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ એ જ છે.
શું કહેશો ભાર્ગવભાઈ, હવે જે સ્થિતિ સર્જાય છે, કારણ કે ચૂંટણી પતી ગઈ એટલે પાર્ટી એક એક જોતા જોવા જઈએ તો જે એક્ટિવ મોડમાંથી તેમાંથી થોડી પેસિવ મોડમાં પણ આવી છે, અને ક્યાંક ક્યાંક જે ચૂંટણી પહેલાંનો ગરમાવો હતો એ આખો અલગ હતો, અત્યારની વસ્તુ આખી અલગ છે. અત્યારે સમાજ જે તે આગળ આવ્યો છે, કારણ કે ચૂંટણી વખતની સ્થિતિ કંઈક અલગ હતી, ત્યારે પાર્ટીની જરૂર હતી અલગ અલગ સમાજની, હવે ચૂંટણી પતી ગઈ, પરિણામ આવી ગયા, દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું. આવા સમયમાં કોઈક મોટો સમાજ, તેના નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો નારાજ થાય તો કઈ પાર્ટીને વધારે નુકસાન આગળના સમયમાં થતું આપણે જોવા મળી રહ્યું છે? જો જીગર, ચૂંટણી પતી ગઈ છે એમ કહેવું બહુ જ અઘરું છે, કારણ કે ચૂંટણી આમ જોવા જઈએ ને તો હજી પ્રોસેસ તો આ હજી ને હજી ચાલુ જ છે, કારણ કે આવનારા દિવસોમાં ફેબ્રુઆરી મહિનાના અંદર નગરપાલિકાઓની ચૂંટણી થશે, જ્યાં આગળ નાના નાના જગ્યાઓ પર કોળી સમાજથી માંડીને બીજા સમાજોનું મહત્વ એટલું જ અગત્યનું રહેશે. આ 2018ની અંદર નગર પંચાયતોની ચૂંટણી આવે છે, જેની માટે બંને પક્ષો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે, ત્યારે આ જ્ઞાતિ, એક જ્ઞાતિને જો સાચવવાનો પ્રયત્ન થશે તો બીજી જ્ઞાતિઓને વિરોધનો સામનો કરવો પડશે, તો આ પરિસ્થિતિનો નિર્માણ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ નગરપાલિકાની આ ચૂંટણીઓ પત્યા પછી આવનારા દિવસોમાં 2019ની ચૂંટણીની તૈયારી કરવાની આવશે, તો 2019ની ચૂંટણી પણ માથે લખાયેલી બેઠી છે. 2019ની ચૂંટણી પતે એટલે 2020ની અંદર ગુજરાતની અંદર મિની વિધાનસભા જેવો માહોલ થવાનો છે, કારણ કે એ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવશે. તો આ સળંગ ચૂંટણીની એક પ્રોસેસ આવનારા 3 વર્ષ સુધી સળંગ રહેવાની છે, એટલે આ 3 વર્ષની અંદર જો નારાજગી, 3 વર્ષની પહેલા જો આ પ્રોસેસની અંદર નારાજગી સોલ્વ કરવામાં નહીં આવે તો બંને પાર્ટીને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હું માત્ર કોળી સમાજની વાત નથી કરતો, અન્ય સમાજ પણ નારાજ છે. જેમ મેં પહેલા કહ્યું તેમ 19માંથી 6 પાટીદાર પ્રધાનો જયારે બનાવવામાં આવ્યા છે ત્યારે અન્ય સમાજના લોકો પણ મહદ અંશે નારાજ થયા છે. તો બોર્ડ નિગમોની અંદર ક્યાંક ને ક્યાંક સત્તામાં એમનો સમાવેશ કરવો પડશે અન્ય જ્ઞાતિઓનો, કારણ કે આ નગરપાલિકાઓની ચૂંટણીઓ હમણાં આવી રહી છે 2018માં, 2019ની અંદર જનરલ ઇલેક્શન આવશે એટલે લોકસભાનું ઇલેક્શન આવશે, 2020ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, માફ કરજો નગરપાલિકા નહીં, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન આવશે જે મિની વિધાનસભા જેવું થશે. એટલે તમામ રીતે આવનારા 3 વર્ષ તો જે બી સત્તા પર બેઠેલા કે સત્તાની બહાર બેઠેલા બંને માટે કસોટીનો સમય છે. તો એ સંજોગોને જોતા એક અત્યારે આ બધી જે છે એ ક્વાર્ટર ફાઇનલ રમાઈ રહી છે અને પછીની સેમિફાઇનલ માટે જવાનું છે, તો એ ક્વાર્ટર ફાઇનલની અંદર જ એમને તૈયારીઓ પૂરી કરવી પડશે. ભાર્ગવભાઈ, પણ આમ જોવા જઈએ તો ક્યારેક કોર્પોરેશનની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગર નિગમની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, દર એક બે વર્ષે આ તો ચાલુ જ રહેવાનું છે. તો પાર્ટી માટે શું જે તે સમાજને જે નારાજગી છે, માત્ર તેમની સમાજની નારાજગી દૂર કરવી જરૂરી છે, કારણ કે દર એક બે વર્ષે જ્યારે આવી નાની મોટી ચૂંટણીઓ આવવાની હોય તો એ સમાજને સાચવવું જરૂરી છે કે ગુજરાતની તમામ જનતાને એક સાથે લઈને વધારે ચાલી શકે તેમાં પરિણામ આપણે જોવા મળી રહ્યું છે? કારણ કે આ જે પ્રકારે આપણે વાત કરી, અલગ અલગ વર્ષોમાં ચૂંટણીઓ તો આવતી રહેશે અને એ દરેક ચૂંટણીમાં કોઈને કોઈ સમાજ નારાજ હશે, તો પાર્ટી માટે પણ એક ટાર્ગેટ હોવો જરૂરી નથી લાગતું? બિલકુલ, ટાર્ગેટ જરૂરી હોવું જોઈએ, કારણ કે જો જીગર હું તમને કહું કે ગુજરાતના રાજકારણને જો થોડો માઇન્યુટલી આપણે જોઈએ તો જે વર્ષે ચૂંટણીનું વર્ષ હોય, જેમ કે હમણાં ગયું વર્ષ આપણું 2017નું જોઈએ, તો 2017ના વર્ષની અંદર શરૂઆતના જે પહેલા 3 મહિના જે આપણે એને 4 ક્વાર્ટરમાં વહેંચી નાખીએ આખા વર્ષને, જેમ ફાઇનાન્શિયલી આપણે 4 ક્વાર્ટરમાં વહેંચીએ છીએ એવી રીતે એને પોલિટિકલી 4 ક્વાર્ટરમાં વહેંચીએ. તો જાન્યુઆરીથી માર્ચ મહિનો હોય ને એ સરકારી કર્મચારીઓના આંદોલનનો હોય, જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે, પછીનો જે સમય હોય છે એ માર્ચ મહિનાથી તો જૂન મહિના સુધી જ્ઞાતિવાદ સંગઠનો સંમેલનોનો સમય હોય છે, અને એ વખતે એમની માંગણીઓ મુખ્યતા હોય છે અને એમની માંગણીઓ સંતોષવાનો પ્રયત્ન કરતા હોય છે. પછીનો સમય જે ચોમાસાનો સમય હોય છે ત્યારે બધું શાંત પડી જતું હોય છે. ચોમાસા પછી ચોમાસામાં કેવું રહેવું કેવું ના રહેવું એ બધા ઉપર નજર રહેતી હોય છે, અને એના પછી ત્યાં સુધીમાં લોકોએ મન બનાવી લીધું હોય છે કઈ તરફ જવું, કારણ કે એ પછી દિવાળી અને નવરાત્રનો પર્વ આવે છે ને એ પછી ચૂંટણીની શરૂઆત થાય છે. તો ઇલેક્શન ઇયરની અંદર આ 4 ક્વાર્ટરની અંદર વહેંચાયું હોય છે. તો હું એટલે જ કહું છું કે આ સંજોગોની અંદર દરેક સમાજને સાથે રાખવો એ દરેકની મજબૂરી થશે, કારણ કે તમે જુઓ કે પટેલ સમાજને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એના કારણે ઓબીસીની અંદર એક ડર બેઠો છે કે ક્યાંક ને ક્યાંક એમની ઓબીસીની એમની તાકાત જે છે, એમનું રિઝર્વેશન છે, એ ક્યાંક ને ક્યાંક છીનવાઈ જશે. તો અને એ ડર જે છે એ ડર બહુ જ મોટા અંશે આવનારા 3 વર્ષની જે 3 વર્ષો છે એની ચૂંટણીની અંદર એ વસ્તુ રિફ્લેક્ટ થવાની છે, કારણ કે જે રીતે રાજકારણની અંદર જ્ઞાતિવાદ અત્યારે ભરડો લઈ રહ્યો છે,
જે રીતે હાર્દિક પટેલે એમ કહ્યું છે કે પટેલ સમાજની માંગણીઓ અને પટેલ સમાજની અસુરક્ષાને લઈને આવનારા દિવસોની અંદર રાજ્યપાલને મળવા જવાનો છે. બીજી તરફ કોળી સમાજ નારાજ છે. ત્રીજી તરફ તમે જુઓ તો જેમ જનસંગઠન નામનું એક નવું સંગઠન ઉભું થયું છે જે આદિવાસી દલિત અને કોળી સમાજ અને પ્રજાપતિ સમાજને લઈને આગળ વધવાની વાત કરી રહ્યું છે. તો આ પ્રકારના જે સંગઠનો ઉભા થઈ રહ્યા છે જે ચૂંટણીની અંદર, બીજા શબ્દોમાં હું તો સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે બાર્ગેનિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો આ બાર્ગેનિંગ છે ક્યાંક ને ક્યાંક સત્તા માટે બહુ જોખમી સાબિત થશે. જેમ ઉત્તર ભારતની અંદર જે રીતે જ્ઞાતિવાદના કારણે રાજકારણની આખો રાજકારણનું ચિત્ર પલટાઈ ગયું હતું, જે ગુજરાતની અંદર ઓછું જોવા મળતું હતું, હવે ગુજરાતના રાજકારણની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવી મને દેખાતી નથી. ચંદ્રવદનભાઈ, હવે જે રીતે આપે આ પોતાની નારાજગી વ્યક્ત કરી છે બંને પાર્ટીઓને લઈને, અને ક્યાંક ને ક્યાંક હવે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપ જોતા હોવ છો કે ઓબીસી સમાજની વર્ષો વર્ષથી એક પોતાની માંગણીઓ રહી છે, પાટીદાર સમાજની માંગણીઓમાં પણ હજુ ક્યાંક ને ક્યાંક એવો મોટો કંઈ બદલાવ નથી આવ્યો અને હજુ પણ એ માંગણીઓ યથાવત છે. પાટીદાર સમાજ તેની રીતે આક્રોશમાં છે. એક બાદ એક દલિત સમાજની પોતાની એક અલગ માંગણી છે. કઈ રીતે સરકાર માટે કે વિપક્ષ કોંગ્રેસ માટેની પણ જો વાત કરવામાં આવે, પ્રેક્ટિકલી કઈ રીતે આપને લાગે છે કે પોસિબલ થવું આપની જે કોઈ પણ લાગણી અને માંગણી છે તેને સ્વીકારવું? પાર્ટી કોંગ્રેસ પાર્ટી ઘણી મોટી છે, એની અંદર મોટા મોટા મહાનુભાવો છે, તે જ રીતે બીજેપી પણ છે. પાર્ટીએ નક્કી કરવાનું રહેશે, એ સોલ્યુશન એમની પાસે અમે માંગીએ છીએ. નહીં તો પણ, કારણ કે કોઈ પણ પાર્ટી હશે એ કા ચૂંટણીના આધારે આગળ ચાલશે, કા સમાજની વસ્તીને લઈને ચાલશે, કા કેટલા સમયથી કોણ શું ડિમાન્ડ કર્યું છે તેના આધારે ચાલશે. તો આપનું આજે પોતાનો આક્રોશ જે છે એની સામે બીજા ઘણા બધા સમાજ છે જે ઘણા સમયથી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, તો પાર્ટી ક્યાંક ક્યાંક અસમંજસમાં નથી આવતી અહીંયા? પાર્ટીએ દરેક સમાજની વ્યક્તિને એમની લાગણીને ધ્યાનમાં રાખી બધાને બેલેન્સ કરી અને પાર્ટીએ રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ. બિલકુલ સાચી વાત છે આપની, બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે અને બંને પાર્ટીઓ માટે આ જ પડકાર છે. યુવરાજસિંહ, જણાવશો આ જે બેલેન્સ કરવાની વાત છે, બંને પાર્ટીઓનું ફોકસ પાટીદાર સમાજને લઈને વધારે જોવા મળ્યું છે ચૂંટણી પહેલા, ચૂંટણી બાદ અને પોતાના સિલેક્શનને લઈને, આ તમામની વચ્ચે ક્યાંક એવું નથી લાગતું કે માત્ર હું કોળી સમાજની વાત નથી કરતો, પણ જો દરેક સમાજને બેલેન્સ કરવામાં આવ્યો હોત તો આ નારાજગી ના સામે આવી હોત? કોંગ્રેસની જો હું વાત કરું તો પાટીદાર સમાજની જે આપણે વાત કરીએ, હંમેશા ભાજપની સાથે રહ્યો છે પહેલેથી જ અને આ છેલ્લા સુધી પણ એવું જ રહ્યું. અને કોંગ્રેસની અંદર તમામ પક્ષો, એટલે એમાં ઓબીસીને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે, ઓબીસી આદિવાસી અથવા તો તમામ સમુદાયને કોંગ્રેસ હંમેશા સાથે લઈને જ ચાલે છે. પ્રથમ તો કોંગ્રેસ એ તળિયાના અથવા તો ગરીબ લોકોની પાર્ટી છે, એટલે આમાં તમામ પક્ષો અને તમામ વર્ગ અને તમામ સમાજને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે છે, તમામને સાથે રહીને ચાલવામાં આવે છે અને દરેકનું સન્માન કરવામાં આવે છે અને ક્યાંય કોઈની લાગણીને ઠેસ ન પહોંચે, ક્યાંય કોઈનું મન ન દુભાય, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પાર્ટી ચાલે છે. અને એ જ રીતે અમે કાયમ પણ ચાલીશું કે જેમાં કોઈને પણ ક્યાંય અન્યાયની લાગણી ન ઊભી થાય. અને આજે તમે જે વાત કરી એ આજે અન્યાયની જે લાગણીની જે શરૂઆત થઈ છે, જે આ ઊભું જે થયું છે, એ ફરીથી કહું છું કે એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં સરકારમાં ન સ્થાન મળવાના કારણે છે. એટલે આની સાથે કોંગ્રેસને જોડી દેવી એ કંઈ મારી દ્રષ્ટિએ બી બરાબર નથી, કારણ કે કોંગ્રેસમાં કોઈને કોઈ નારાજગી છે નહીં, બધું બરાબર છે અને કોંગ્રેસ હંમેશા તમામ સમાજોને સાથે રાખીને જ ચાલે છે. એટલે આ વાત માત્ર ભારતીય જનતા પાર્ટી પૂરતી છે અને એમાં જે હમણાં મારા વડીલ મિત્રે કહ્યું કે આવનારા સમયમાં બોર્ડ નિગમને આતે, તો એ બધી સરકારની વાતો છે. એટલે આ બધી વાત છે જે એ સમાજને સરકાર સાથેની જ વાત છે. ઠીક છે યુવરાજભાઈ, અમારી સાથે જોડાયા યુવરાજસિંહ રાણા, કોંગ્રેસ નેતા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા કોંગ્રેસ નેતા યુવરાજસિંહ રાણા, અને જે પ્રકારે તેમનું માનવું છે કે કોઈને કોઈ રીતે આ નારાજગી માત્ર ભાજપ સાથે જ જોડાયેલી છે, પરંતુ જે રીતે આપણે ચંદ્રવદનભાઈ સાથે અત્યારે વાતચીત ચાલુ છે, તેમનું સ્પષ્ટપણે માનવું છે કે આ નારાજગી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીની છે, બંને પાર્ટી માટે બંને પાર્ટી પાસેથી આ નારાજગી સામે આવી છે. કારણ કે જે રીતે બંને પક્ષ કોઈ ને કોઈ રીતે ચૂંટણી પહેલાં જે મસમોટી આશા આપતો હોય છે અને આખે આખો સમાજ જ્યારે જે તે પાર્ટીને મહત્ત્વ આપતો હોય છે, ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે વાત આવે છે કોઈ મોટા મંત્રીઓના નિર્ણયને લઈને, ત્યારે સમાજની સાથે આ મોટી પાર્ટીઓ નથી ઊભી રહી, એવો કોળી સમાજનો પોતાનો એક નારાજ મત સામે આવ્યો છે. પત્ર લખીને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટી કોઈ ને કોઈ રીતે અહીંયા વિમાસનમાં મુકાય તેવી શક્યતા છે, કારણ કે અહીંયા પહેલી વાર જોવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસ બંને લઈને નારાજગી સામે આવી છે. અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને
પત્ર લખવામાં આવ્યો અને ઓલપાડના કોળી ધારાસભ્ય મુકેશ પટેલ અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલને મંત્રીમંડળમાં સમાવવાની માંગ કરી છે. ચંદ્રવદનભાઈ, હવે જણાવશો કે જે રીતે અહીંયા હજુ પણ ક્યાંક ક્યાંક કોંગ્રેસ તો માનું છે કે આખો મુદ્દો ભાજપને લઈને જ છે, કારણ કે જે રીતે અહીંયા હાઈકમાન્ડને પત્ર લખવામાં આવ્યો છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે કોંગ્રેસ તમામ સમાજને જોડે લઈને હંમેશા ચાલી છે અને આ વખતે પણ એવું જ કંઈ કર્યું છે. શું કહેશો કોંગ્રેસ લઈને? આપ પત્ર જોયા હશે કે મેં મારા સમાજે બંને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે અને ફરી પાછું આમ કહું છું કે અત્યારે અમારી જે નારાજગી અને અમારી લડત છે એ બંને રાજકીય પક્ષો માટે સમાંતર છે. એ કોઈ એક પક્ષ માટે ઓછી વધતી પણ નથી. બંને પક્ષ માટે ભારતીય જનતા પાર્ટી પાસે મંત્રીમંડળ લેવાની વાત માંગ કરીએ છીએ. મેં તે જ રીતે કોંગ્રેસની અંદર જે કોંગ્રેસ સત્તા પર 22 વર્ષે નથી આવી પણ છતાં પણ કોંગ્રેસના માળખાની અંદર જે રીતે અમારા સમાજને સ્થાન મળવું જોઈએ એ નથી મળ્યું એની માંગણી કરવા માટે અમે લડત આપી રહ્યા છીએ. રાજકીય પક્ષો હંમેશા વોટરને મતદાતાઓને યુઝ એન્ડ થ્રોની ટેકનિક જે વાપરવા માંગતા હોય એ હવે પછી અમે ચલાવી લેવાના નથી. યુઝ એન્ડ થ્રો એટલા માટે આ યુઝ એન્ડ થ્રો શબ્દની પાછળ મસ્ત મોટો આક્રોશ, બહુ જ બહોળો અનુભવ અને એક લાંબા સમયની એક વેદના છુપાયેલી છે. કોઈ પણ પાર્ટી માટે જે તે સમાજ યુઝ એન્ડ થ્રો સુકામ થઈ જાય છે, ચૂંટણી પૂર્ણ થઈ જાય છે, પરિણામ આવે છે ત્યારબાદ અને ફરી ચૂંટણી આવે છે એટલે કોઈ પણ પાર્ટી ફરી એકવાર જે તે સમાજ પાસે આવી જાય છે તેમની માંગણીઓ અને લાગણીઓ લઈને. નથી લાગતું કે આમાં હવે સમય આવી ગયો છે બંને પાર્ટીઓ માટે સજાગ થવાનો? પાર્ટી યુઝ એન્ડ થ્રો ના મોડમાં આવી ગઈ છે તે હવે નહીં ચલાવી લેવામાં આવે સમાજ થકી. સુકામાં આવું વર્ષો વર્ષથી થાય છે, જયારે ચૂંટણી નજીક આવે ત્યારે જે તે સમાજને મસમૂટી આશા આપી એક મોટી વોટ બેંક ઉભી કરવામાં આવે છે અને પરિણામ આવે ત્યારબાદ જે તે સમાજ તેના મોભીઓ અને જેને પાર્ટીને જીતાડવામાં અથવા બચાવવામાં એક મોટી મહેનત કરી છે તમામ લોકો હાંસ્યામાં ધકેલાઈ જાય છે. એટલે યુઝ એન્ડ થ્રોની જે મેન્ટાલિટી પાર્ટીઓની રહી છે તેમાંથી બહાર આવવાનો અને તમામને સમાન હક અને ન્યાય આપવાનો પાર્ટી માટે આ એક સમય નથી આવી ગયો? સજાગ રહેવા માટેની આ એક રેડ સિગ્નલ ના કહી શકાય? બિલકુલ, આને સજાગ રહેવા માટેની રેસ જ કહી શકાય. અને એટલું જ નહીં, આ એલાર્મ તરીકે આને જોવું જોઈએ, કારણ કે જે રીતે દરેક સમાજની અંદર હવે લાગણીઓ આણી થવા માંડી છે એ બહુ જ ગંભીર બાબત છે. હવે તમે જુઓ કે જે રીતે પટેલ સમાજને બધી જ આ ચૂંટણી એવી હતી કે જેની અંદર બંને પાર્ટીઓએ પટેલ સમાજને સૌથી વધારે મહત્વ આપ્યું. પટેલ સમાજને સૌથી વધારે મહત્વ આપવાના કારણે પરિસ્થિતિનું નિર્માણ એ થયું કે બીજી જ્ઞાતિઓને એવું લાગવા માંડ્યું કે એમનું મહત્વ અને વર્ચસ્વ ઘટી ગયું છે. જેમ કે મેં તમને કહ્યું કે 19 જે મંત્રીઓ છે એમાંથી 6 મંત્રીઓ જે છે એ પટેલ સમાજમાંથી આવતા છે. તો આ પટેલ સમાજમાંથી જ્યારે 6 મંત્રીઓની તમે સિલેક્શન કરો છો 19 અંદરથી અને 19 માંથી 6 ત્યારે તમારા તો એની ટકાવારી કેટલી મોટી થઈ જાય છે. તો આ સંજોગોમાં બીજા સમાજને એમ લાગવા જ માંડે છે કે ક્યાંક ને ક્યાંક અમારો યુઝ એન્ડ થ્રો તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કારણ કે ઇલેક્શન જયારે હોય છે એ માત્ર ને માત્ર એક જ જ્ઞાતિના આધારે નથી જીતાતું, એની અંદર જ્ઞાતિના કોમ્બિનેશન કરવા પડે છે. અને એટલા માટે જ અમે જુઓ કે બંને પાર્ટી છે ગુજરાતની અંદર જે બંને પાર્ટી છે બંને પાર્ટી દ્વારા જે તે વિધાનસભા ક્ષેત્ર હોય છે વિધાનસભા ક્ષેત્રની અંદર ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ ભલે આપવામાં આવી હોય પરંતુ એની પાછળનો જે પોર્શન હોય છે એની અંદર સંગઠન મંત્રી તરીકે કોઈ બીજી જ્ઞાતિનો હોય છે જે જ્ઞાતિનું પ્રભુત્વ વધારે હોય છે એના પછી માની લો કે વિધાનસભા હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ માટે અલગ અલગ લોકોને આપવામાં આવે છે ટિકિટ અલગ જ્ઞાતિઓના ધ્યાનમાં રાખીને. તો આ કોમ્બિનેશન ગોઠવીને કરવામાં આવે છે જેથી કરીને દરેક જણાને એમ લાગે કે સત્તામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર છે, પોતે પાર્ટીની અંદર ભાગીદાર છે, એમનો ક્યાંક અવાજ છે.
તો આ બધી જ વસ્તુઓનું કોમ્બિનેશન કરવાનો એક સમય આવી ગયો છે અને એક એલાર્મ અત્યારે વાગી ગયું છે, તો એને ધ્યાનમાં રાખવું જ પડશે. અને જો નહીં રખાય તો આવનારા દિવસો ગુજરાતના રાજકારણ માટે બહુ જ ભયાનક સાબિત થશે. બિલકુલ ચંદ્રવર્ધનભાઈ, હવે જયારે આગળની ચૂંટણીઓ જયારે આવવાની છે અને એવા સમયમાં એ પહેલા જો કોઈ મોટો ન્યાય ના થયો, આપના પત્ર પ્રમાણે જો બંને પાર્ટીઓએ સ્વીકાર્યું નથી અથવા અમલીકરણ નથી કર્યું અને ફરી એકવાર તે લોકો વોટને લઈને આગળ આવશે, કારણ કે સ્વાભાવિક છે કોઈ પણ રાજકીય પાર્ટી હોય પોતાની રીતે ચૂંટણી જીતવી તે તેમનો સૌથી મુખ્ય ઉદ્દેશ હોય છે, શું રહેશે આગળની રણનીતિ આપણા સમાજની? રણનીતિ સમાજ સમાજ એક સાથે થઈ જશે અને સમાજના બીજા દરેક ભારત દેશ રાજ્યના અધ્યક્ષ અમે ભેગા થઈશું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગુરજીભાઈની સાથે રાખીશું, એ નિર્ણય તે વખત અમે કરીશું. આપણા મતોને આપણે જે કરેલા એકત્રિત કરેલા મતોને કઈ જગ્યાએ નાખવા. પરંતુ હવે જે આ પત્ર લખ્યો છે, શું આ લાગે છે આપણે આ પત્રનો કોઈ રિસ્પોન્ડ અત્યાર સુધી આવ્યો છે અને ક્યાં સુધીમાં આવશે બંને પાર્ટીઓ તરફથી, કેટલા સમયની અંદર આપ આશા રાખી રહ્યા છો? પાર્ટીની અંદર પોઝિટિવ થિંકિંગ હશે તો લગભગ અઠવાડિયાની અંદર આવી જશે, કારણ કે આ પત્ર મેં 15 તારીખે તો લખ્યો છે પણ એમને ગઈકાલે મળી ગયો. બિલકુલ. અને જો એ હવે લાંબા સમય સુધી આ પત્રનો જવાબ ન આપવામાં આવે તો પછી આગળનું શું પગલું રહેશે? અમારી કાર્યવાહી ચાલુ રહેશે, બધા નેતાઓ ભેગા થઈ જઈ ભેગા થઈ અને સંમેલનો ચાલુ કરીશું અને એક સમાજની તાકાત સમાજને બધાને ભેગા કરી દઈશું અને સમય આવે એવું પણ બને. અત્યારે રાજસ્થાનની અંદર અમારે ત્યાં થઈ રહ્યું છે, રાજસ્થાનની અંદર કોળી સમાજ ઇલેક્શનનો બહિષ્કાર કરી રહ્યા છે. આક્રોશ મેં મારા સાથીઓને ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આ જ રીતનો આક્રોશ કાઢતા જોયો છે. એટલે મારું વિશ્લેષણ એ છે કે દરેક પક્ષની અંદર આ જ રીતે સમાજનો ફક્ત ને ફક્ત ઉપયોગ જ કરવામાં આવે છે એવું મારું અંગત રીતે માનવું છે. ઠીક છે ચંદ્રધુભાઈ, આપની જગ્યાએ આપણા સમાજની જગ્યાએ જ્યારે પાટીદાર સમાજ છે, બીજા બધા સમાજ જે આગળ આવ્યા છે તેમને જ્યારે મહત્વ આપવામાં આવ્યું છે, તેની પાછળનું ગણિત આપણે કોઈ લાગે છે ખરા રાજકારણના દ્રષ્ટિકોણથી? પાર્ટીએ શું ગણિત નક્કી કર્યું એ મને ખબર નથી, પણ પક્ષ પોતાનું સ્થાન જાળવવા માટે પોતાનું બેરને મજબૂત રાખવા માટે પણ વિચારવું જોઈએ અને એવા કોઈ પણ સમાજ મારા દબાણમાં પણ નહીં આવવું જોઈએ. પણ અમારો જે હક અમારે જે અમારી એલિજિબિલિટી છે એ દરેક પક્ષને મળવી જોઈએ. જી ભાર્ગવભાઈ, એવો મને એ કહેશો કે હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે, કોળી સમાજ આગળ આવ્યો છે, બંને પાર્ટીને રેડ સિગ્નલ આપી દીધું છે, પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે અને જે લાંબા સમયથી જીતતા આવ્યા હતા તેમને પણ હવે જ્યારે હાંસ્યામાં ધકેલવામાં આવ્યા છે ત્યારે પાર્ટીનું આપણે શું લાગે છે, બંને પાર્ટીનું આપ પોતે એક વરિષ્ઠ પત્રકાર છો, આપનું પોતાનું એક આંકલન રહ્યું હશે, એક વિશ્લેષણ રહ્યું હશે, આ બંને પાર્ટી કેટલા સમયમાં આ પત્રનો જવાબ આપશે કે પણ શું એ શું લાગી રહ્યું છે? આ લાગે છે કે જે પ્રકારની નારાજગી એ જ પ્રકારનો રિસ્પોન્સ પાર્ટી તરફથી આ સમાજને મળશે? બિલકુલ, બંને પાર્ટીઓએ આ સમાજને તુરંત જવાબ આપવો પડશે, કારણ કે જેમ મેં કહ્યું કે આવનારા 3 વર્ષમાં બધી નાની નાની ચૂંટણીઓ આવી રહી છે તો એને તરત જવાબ આપવો પડશે. અને બીજું તમે જુઓ કે જે રીતે આપણે એક સંકેત બહુ જ જબરદસ્ત સંકેત આપ્યો આખી વાતની અંદર, જો તમે એમની વાતને ધ્યાનથી સાંભળ્યો હતો, રાજસ્થાનની આમાં આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે જે એમણે વાત કરી છે, તો ઇન્ડાયરેક્ટલી ગર્ભિત રીતે એમણે કહ્યું છે કે જે લોકો એમની વાતનો સ્વીકાર નહીં કરે, જે પાર્ટી એમનો સ્વીકાર નહીં કરે અને ઇનડાયરેક્ટલી એ લોકો એનો બહિષ્કાર કરશે, એનો ઇનડાયરેક્ટ ઇન્ટરપ્રિટેશન બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે. તો ઇટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક હવે સમાજ દ્વારા પણ નાક દબાવવાનો પ્રયત્ન થશે અને સમાજ જો એક સમાજને આગળ કરવામાં આવશે, એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે તો બીજા સમાજ દ્વારા નાક દબાવવામાં આવશે. તો આની આ પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહેશે. જો આ જ પ્રક્રિયા ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં જેમ મેં કહ્યું એમ દરેક પાર્ટીએ પોતાના સંગઠનની અંદર
ક્યાંક ને ક્યાંક દરેક જ્ઞાતિના લોકોને એક મહત્વનું સ્થાન આપવું પડશે, અને એ મહત્વનું સ્થાન એ રીતે સ્ટ્રેટેજિકલી આપવું પડશે કે ચારે ચાર સ્ટેટ, ચારે ચાર દિશાઓની અંદર, એટલે કે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કચ્છ હોય, આ બધા જ વિસ્તારોને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે પ્રાધાન્ય ગોઠવવું પડશે. જીવન બિલકુલ. ભાર્ગવભાઈ પરીખ અમારી સાથે જોડાયા, વરિષ્ઠ પત્રકાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રેસિડેન્ટ ચંદ્રવેદન પીઠવાલા, આપ પણ અમારી સાથે જોડાયા. આપનો પોતાનો મુદ્દો, આપની નારાજગી, આપને સમાજને થકી આપની પોતાની લાગણી વ્યક્ત કરી, આપનો પણ ધન્યવાદ. તો દર્શક મિત્રો, અહીંયા તમામે તમામ પાર્ટી, ખાસ કરીને દેશની સૌથી મોટી બે પાર્ટી એટલે કે ભાજપ અને કોંગ્રેસે એ સમજવું અહીંયા જરૂરી થઈ ગયું છે કે તમામ સમાજને સાથે રાખવીને ચાલવું જરૂરી છે. કારણ કે ચૂંટણી પહેલાં જે તે સમાજને મસમોટી આશા અપેક્ષાઓ આપવામાં આવે છે, અને તેમાં જે તે વ્યક્તિ પોતે જીતે છે અથવા પાર્ટીને બચાવવામાં મદદ કરે છે તેની સાથે મસમોટો એક સમાજ જોડાયો છે, ત્યારે સ્વાભાવિક રીતે તેની પોતાની પણ એક મહત્વાકાંક્ષા હોય, તેમાં કંઈ ખોટું નથી. અને જ્યારે મસમોટો સમાજ જ્યારે પાર્ટીને સાથ આપતો હોય છે, ત્યારે પાર્ટીએ પણ સમજવાની જરૂર છે કે કોઈ પણ સમાજની અવગણના ન થવી જોઈએ. માત્ર કોળી સમાજની વાત નથી કરતો, કોઈ પણ સમાજ કેમ ના હોય, તમામ સમાજને સાથે રાખીને, તમામ સમાજના આગેવાનોને એક સ્થાન આપીને, તેમનું પોતાનું માન સન્માન જળવાય તે પ્રમાણે અગર જો ચાલવામાં આવશે તો ચોક્કસથી પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય. નતર પછી દર એક બે વર્ષે સ્થાનિક સ્વરાજ્ય કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા ચૂંટણી આવતી જ હોય છે, અને ચૂંટણીમાં શું હાલ થાય છે એ તો આપણે 2017માં જોઈ ચૂક્યા છે. ડિબેટમાં બસ આટલું છે. નમસ્કાર.